नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 7 विज्ञाननुं सामयिक मूल्यांकन छे कसोटी आपणे जोईशुं। बराबर, तो विद्यार्थी मित्रों पहेलो प्रश्न आपणो छे के अंतर अने समयनो आलेख दोरवानो छे। बराबर ने विद्यार्थी मित्रों, तो हवे आपणे समय अने अंतरनो आलेख छे ए अहींया आपणे दोरीशुं। जे विद्यार्थी मित्रों आपणने अहीं आ प्रमाणे आलेख मळशे। बराबर मित्रों, हवे आपणे आलेख परथी प्रश्नोना जवाब लखीशुं। 0 થી 4 કલાકના સમયગાળા દરમિયાન પદાર્થની કેવી ગતિ જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં 0 થી 4 કલાકના સમયગાળા દરમિયાન પદાર્થની બદલાતી ગતિ જોવા મળે છે। પ્રશ્ન બી, કયા સમયગાળા દરમિયાન પદાર્થ સ્થિર સ્થિતિમાં જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, 4 થી 8 કલાકના સમયગાળા દરમિયાન આપણને જે પદાર્થ છે એ સ્થિર સ્થિતિમાં જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 જોઈએ। नीचे आपेला गुणधर्मों ने जारक श्वसन और अजारक श्वसन में जुदा पाड़ो। तो पहला आवशे श्वसन ना अंते लैक्टिक एसिड उत्पन्न थव। तो विद्यार्थी मित्रों अहीं अजारक श्वसन थशे। बी, भारी कसरत दरमियान स्नायु में थतु श्वसन। तो विद्यार्थी मित्रों अहीं भारी कसरत दरमियान श्वसन थाय छे स्नायुनी अंदर, तो अजारक श्वसन आवशे। बराबर, खोराकनुं ऑक्सिजननी मददथी तूटवुं। तो विद्यार्थी मित्रों ऑक्सिजननी हाजरी में खोराक तूटे छे तो अहीं जारक श्वसन आवशे। 4, શ્વસનના અંતે પાણી ઉત્પન્ન થવું। તો અહીંયા જારક શ્વસન આવશે વિદ્યાર્થી મિત્રો, ઇષ્ટમાં જોવા મળતું શ્વસન, તો અહીં અજારક શ્વસન આવશે। બરાબર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2, બીજનો ફેલાવો કઈ રીતે થાય છે તે જણાવી તેની કોઈ એક ઘટના જણાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીં બીજનો ફેલાવો છે પવન, પાણી અને પ્રાણીઓ દ્વારા થાય છે। બરાબર, અને જો કોઈ પ્રાણી છે એના શરીર પર કોઈ કાંટાળો બી ચોંટી જાય છે તો તે પ્રાણી એક એ સ્થળ છોડીને બીજા સ્થળે જાય છે ત્યારે તેના શરીરની સાથે સાથે તે બીજનો પણ ફેલાવો થતો હોય છે। 2, રુધિરમાં રક્તકણો અને ત્રાકણો ન હોય તો શું થાય સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, શરીરમાં જો રક્તકણો ન હોય તો શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન ન પહોંચાડી શકાય, અને જો ત્રાકણો શરીરમાં ન હોય તો રુધિર ગંઠાવાની પ્રક્રિયા થતી નથી। આથી જ્યાં ઈજા પહોંચે ત્યાં રુધિર વહેતું અટકતું નથી અને રુધિર છે એ વહેવાનું ચાલુ રહે છે। પ્રશ્ન 4, ના પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ અને સ્વપરાગની આપણે અહીંયા રેખાકૃતિઓ દોરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જેમ આકૃતિમાં આપેલી છે એવી રીતે આપણે દોરવાની છે। બરાબર ને વિદ્યાર્થી મિત્રો, તમે આવી રીતે દોરી શકશો ને। પ્રશ્ન 5, આપણે અહીં વિદ્યાર્થી મિત્રો રેતગળી અને સ્ટેથોસ્કોપનો નમૂનો બનાવવાનો છે। બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે આકૃતિમાં બતાવ્યા મુજબ આપણે શું કરશું, 2 બોટલને બૂચ વડે જોડી દઈશું। બરાબર, અને બંને બાજુએથી અડધા ભાગને કાપી દઈશું, પછી પુઠ્ઠા વડે આપણે એ બોટલને બંને બાજુથી બંધ કરી દઈશું, અને એક બોટલમાં આપણે શું ભરવાનું છે, રેત ભરવાની છે વિદ્યાર્થી મિત્રો, એટલે રેત ભરી અને પછી જ આપણે એને બંધ કરીશું। બરાબર, અને પછી વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં બતાવ્યા મુજબ આપણે એક નળી અને 2 ગળણી દ્વારા આપણે સ્ટેથોસ્કોપની રચના કરશું વિદ્યાર્થી મિત્રો। હવે આ સ્ટેથોસ્કોપથી આપણે આપણા મિત્રોનો હૃદયના ધબકારા સાંભળીશું। વિદ્યાર્થી મિત્રો, અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।